ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સૌથી વધારે પ્રતિષ્ઠાનો જંગ છે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાનો નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો કેન્દ્રના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોરાએ આજે દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે આ પાંચ રાજ્યોમાં ચાર રાજ્યો છે અને એક કેન્દ્રશાસિત પ્રદેશ છે પશ્ચિમ બંગાળ તમિલનાડુ આસામ કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચ્ચેરીમાં બે હજાર એકવીસમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તો પહેલાં તમને આની માહિતી આપી દઈએ કે કઈ તારીખે ચૂંટણી થવાની છે તો આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે પહેલો તબક્કો છે સત્યાવીસ માર્ચ બીજો એક એપ્રિલ અને ત્રીજો તબક્કો છે છ એપ્રિલે એવી રીતના પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે એમાં પહેલો તબક્કો છે ટ્વેન્ટી સેવન સત્યાવીસ માર્ચ બીજો એક એપ્રિલ ત્રીજો છ એપ્રિલ ચોથો દસ એપ્રિલ પાંચમો તબક્કો સત્તર એપ્રિલ છ છઠ્ઠો તબક્કો બાવીસ એપ્રિલ સાતમો તબક્કો છવ્વીસ એપ્રિલ અને આઠમો તબક્કો ટ્વેન્ટી નાઇન ઓગણત્રીસ એપ્રિલે થવાનો છે એ સિવાય તમિલનાડુ કેરળ અને પુડુચ્ચેરીમાં છ તારીખે છ એપ્રિલે ચૂંટણી થવાની છે તો આ મુખ્ય ચૂંટણી અધિકારીએ આજે વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી પરંતુ હવે તમને અમે રાજ્યવાર વિધાનસભાની શું પરિસ્થિતિ છે એની થોડીક વાત કરીએ તો પાંચ રાજ્યોમાંથી અત્યારે એક જ રાજ્યમાં એટલે આસામમાં જ માત્ર બીજેપીનું રાજ છે બાકી બીજી બધી જગ્યાએ જુદા જુદા પક્ષોનું રાજ છે પહેલાં વાત કરીએ પશ્ચિમ બંગાળની પશ્ચિમ બંગાળમાં મમતા ટી ટીએન ટી સી સરકારનું રાજ છે બે હજાર સોળમાં ટીએનસીએ બસોને અગિયાર બેઠકો મેળવી હતી અને ડાબેરી અને કોંગ્રેસના ગઠબંધને છોત્તેર બેઠકો મેળવી હતી તે વખતે બીજેપીને માત્ર ત્રણ સીટ મળી હતી પરંતુ લોકસભાનું ઇલેક્શન જ્યારે થયું બે હજાર ઓગણીસમાં ત્યારે ભાજપે બેતાલીસ સીટમાંથી અઠ્યાવીસ સીટ મેળ મેળવી હતી ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે સૌથી વધારે પ્રતિષ્ઠાનો જંગ છે પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાનો અને એના પ્રયાસો તમને ખબર જ છે કે ઘણા સમયથી શરૂ થઈ ગયા છે ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એ ત્રણેય નેતાઓ વારંવાર પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈ આવ્યા છે અને ચૂંટણી રેલીઓ કરી છે અને ટીએમસીના જે મોટા મોટા નેતાઓ છે એને ખેરવીને ભાજપમાં લઈ લીધા છે એટલે આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી એકદમ રસપ્રદ બનવાની છે મમતા બેનર્જી પણ પોત પોતાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ વખતે ભાજપે તેની આક્રમકતા ખાસ વધારી છે અને ઓવેસી પણ આ વખતે ચૂંટણી લડવાના છે એનો આડકતરો ફાયદો ફાયદો ભાજપને થવાનો છે એવું જાણકારો માની રહ્યા છે હવે તમને વાત કરીએ આસામની આસામમાં બે હજાર સોળમાં ભાજપ જીતી હતી અને તે વખતે ભાજપે છસી સીટો મેળવેલી અને કોંગ્રેસે છવ્વીસ અને એ આઈ યુડીએફને તેર સીટો મળેલી હતી કુલ એકસો છવ્વીસ સીટ છે આસામમાં આસામની અંદર ભાજપની સરકાર છે અને ભાજપ આ વખતે જીતે એવા પ્રયાસો પણ ચાલુ છે પરંતુ આ વખતે આસામમાં અત્યારના જે મુખ્યમંત્રી છે એના બાબતે ભારે વિવાદ થવાને કારણે ભાજપે આ વખતે ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નથી કર્યો એટલે ઇલેક્શન પૂરું થાય અથવા એની પહેલાં જાહેર કરે એવી શક્યતા છે તમિલનાડુની વાત કરીએ તો તામિલનાડુમાં એ આઈડીએમકેની સરકાર છે ત્યાં બસ્સોને ચોત્રીસ સીટ છે વિધાનસભાની એમાંથી એકસો ને ચોત્રીસ સીટ એઆઈડીએમકે જીતી અને એઆઈડીએમકે જીતી હતી અને એણે સરકાર બનાવી હતી ડીએમકે અને કોંગ્રેસને અઠ્ઠાણું સીટ મળી હતી અત્યારનું જે નવું સમીકરણ રચાયું છે તો તમિલનાડુના માજી મુખ્યમંત્રી જયલલિતાના મિત્ર શશી જે જેલમાં હતા એની સાથે ભાજપ ગઠબંધન કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે હવે વાત કરીએ તમને કેરળની કેરળમાં લેફ્ટ અને કોંગ્રેસે ભેગા થઈને સરકાર બનાવેલી છે લેફ્ટને નાઇન્ટી ફાઇવ સીટ મળી હતી બે હજાર સોળમાં અને કોંગ્રેસે સુડતાલીસ સીટ મેળવી હતી ત્યાં એકસોને ચાલીસ વન ફોર્ટી બેઠક છે અને ભાજપે એક જ અને અન્યને એક બેઠક મળી હતી કેરળમાં પણ ચૂંટણી જીતવાનો ભારત ભાજપ પ્રયાસ કરશે હવે વાત કરીએ પુડીચેરીની પુડીચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને ત્યાં આગળ ત્રીસ સીટ છે અને ત્યાં સરકાર હતી કોંગ્રેસની પરંતુ તમને કદાચ ઘટનાનો ખ્યાલ હશે કે એક સપ્તાહ પહેલાં જ કોંગ્રેસના સાત ધારાસભ્યોએ રાજીનામા રાજીનામું આપી દીધું હતું અને કોંગ્રેસની સરકાર ત્યાં બહુમત પુરવાર કરી શકી નહીં એટલે કોંગ્રેસની સરકાર ત્યાં પડી ગઈ છે અને ત્યાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન છે હવે પુડુચ્ચેરીની વાત કરીએ તો આઠ જૂને એની આ વિધાનસભાની જે પાંચ વર્ષની મુદત છે એ પૂરી થાય છે જ્યારે તમિલનાડુમાં ચોવીસ મે એની મુદત પૂરી થાય છે વિધાનસભાની પશ્ચિમ બંગાળની અંદર ત્રીસ મે ની પૂરી થાય છે અને આસામમાં એકત્રીસ મે વિધાનસભાની મુદત પૂરી થાય છે તો હવે આ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે એટલે હવે આગામી દિવસોમાં પ્રચારોને એ બધું જોરશોરથી શરૂ થઈ જશે આવા અનેક અપડેટો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ